चौधरीनी धरपकड़ना विरोध में सूरत में उत्तर गुजरात नो चौधरी समाज विपुल चौधरी ना समर्थन में आगळ आव्यो छे। विपुल चौधरी की धरपकड़ बाद उत्तर गुजरात राजकारण गरमायु छे। विधानसभा की चूंटणी ने आड़े हवे गणतरी महीना बाकी छे त्यारे चौधरी समाज द्वारा विपुल चौधरी की धरपकड़ नो विरोध करवामां आवी रह्यो छे अने ठेर ठेर देखावो पण करवामां आवे। उत्तर गुजरात की अंदर श्री माननीय विपुल भाई चौधरी की धरपकड़ जे 8-10 दिवस अगाउ जे करवामां आवी छे गुजरात सरकार द्वारा, एने चौधरी समाज सख्त शब्दों में वखोड़ी काढे छे। अमारा श्री माननीय विपुल भाई चौधरी साहेब जे भूतपूर्व गृहमंत्री गुजरात सरकार अने भूतपूर्व चेयरमैन श्री अमूल फेडरेशन गुजरात आमना द्वारा 15 वर्ष अगाउ जे गुनाओ दाखल सरकार करी रही छे ए बहु खोटा छे, उपचावी काढेला छे। अने चूंटणी दरमियान सहकारी माळखानी चूंटणी होय, विधानसभानी चूंटणी होय के लोकसभानी चूंटणी होय, જ્યારે જ્યારે ચૂંટણી ગુજરાતમાં આવે છે ત્યારે વિપુલભાઈ ચૌધરીની સામે ભારતીય જનતા પાર્ટી લક્ષ્ય રાખીને બેઠી હોય છે કે વિપુલ ચૌધરીનો અવાજ દબાવવામાં આવે, કારણ કે ઉત્તર ગુજરાત ચૌધરી સમાજની અંદર એક મોટો એવો ચહેરો જે અમારો વિપુલભાઈ છે એમનો અવાજ જે દબાવવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા, એને કડક શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ અને આવનારા સમયમાં અમારો સમાજ અને સાથે સાથે ઓબીસી સમાજ અમે લોકો આનું ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણી 2022માં આનું પરિણામ ભોગવવા માટે ભાજપ સરકાર તૈયાર રહે, અન્યથા સત્વરે વિપુલભાઈ ચૌધરીને મુક્ત કરવામાં આવે, નહીતર આના પડઘા આવનારા સમયમાં અચૂક સાંભળવા ઉત્તર ગુજરાતમાં મળશે। આજે સુરતમાં ચૌધરી સમાજ વિપુલ ચૌધરીના સમર્થનમાં મોટી સંખ્યામાં એકઠા થઈ સુરત જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી। વિપુલ ચૌધરીની થયેલ અટકાયત મામલે ન્યાયની માંગ સાથે અપાયેલ આવેદનપત્ર બાદ ચૌધરી સમાજના હોદ્દેદારો અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આજે સુરતની અંદર કલેક્ટરને આવેદનપત્રમાં આપવા માટે ઓલ ભારતની અંદરથી ઓબીસી સમાજ, ચૌધરી સમાજ સૌ એક થઈ અને વિપુલભાઈના સમર્થનમાં સૌ ભેગા થયા છે। જ્યારે વિપુલભાઈને એક ઓબીસી માટે જે એકતા કરવા માટે સૌ સમાજને સાથે રહીને ચાલવાવાળા નેતાને આજે ગેરકાયદેસર રીતે અડધી રાતે મધરાતે જેને પકડીમાં અને આ કિનાખોરી સરકારે પકડી ગયેલ છે તો એને છોડાવવા માટે આજે અમે સૌ એક થયા છીએ। અમારા જે અવાજ અમારી સાથે થયેલા અન્યાયને લડવા માટે જ્યારે વિપુલભાઈ અમને પોતે મજબૂત બન્યા હતા કે હું તમારો અવાજ બનીશ અને આ અવાજને દબાવવા માટે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના છતાં આગળ સ્થાન પણ નાનું છે એ રીતે કેવત ત્યાં આગળ પોતાની કિનાખોરી દાખવી અને મધરાતા પડી ગયેલ છે તો સરકારને અમે હજી એમાં પર થોડુંક વલણ છે, એના પર તેની થોડીક ભાવના છે। જો સરકાર 7 દિવસની અંદર જો રિહા કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને એની સજા ભોગવવા માટે સરકાર તૈયાર રહે। જો અમને સરકાર બનાવતા આવડે છે ને તો સરકાર વિખેરતા પણ આવડે છે, એ સરકાર યાદ રાખજો।